बोलिए पुरुषोत्तम भगवान की जय। आओ अधिक मासनी अखंड सत्संग धाराना 29वां मणकामां स्नान करिए ते पहला सौने सद्बुद्धि मळे, सौनुं कल्याण थाय, सौ उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे एवी दिव्य भावनाथी एक गायत्री महामंत्र ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। मातृवत्लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्ताय श्रद्धा प्रज्ञायुताचया। ओम श्री गायत्री दैवे नमः। ओम श्री गुरुसत्ताय नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। आओ अखंड सत्संग धारा 29वां मणकामां आज आपणे जोईशुं देराणीनी जेठाणीनी वार्ता। देराणी जेठाणी वार्ता में जाइए ते पहला आओ एक भक्ति गीत। सुख ने जंखे सदाय, सुख ने जंखे सदाय प्राणी संसार मा, दुख ने देखी घबराय, दुख ने देखी घबराय प्राणी संसार मा, सुख ने जंखे सदाय प्राणी संसार मा, गोते छे लाभ ते डगले ने पगले, गोते छे लाभ ते डगले ने पगले, भपका देखी भरमाय प्राणी संसार मा, जंखे सदाय प्राणी संसार मा। अर्थ सिद्ध करवाते आतुर रहे तो, अर्थ सिद्ध करवाते आतुर रहे तो, निष्फल जाता मुझाय प्राणी संसार मा, सुख ने जंखे सदाय प्राणी संसार मा, हित नी वातो मा हित थी जोड़ातो, हित नी वातो मा हित थी जोड़ातो, हारो थाता हर खाय प्राणी संसार मा, सुख ने जंखे प्राणी संसार मा, मध पूरे जेम माखी जई बेसती, मध पूरे जेम माखी जई बेसती, लालच राखी लपटाय प्राणी संसार मा, सुख ने जंखे सदाय प्राणी संसार मा, मिथ्या ने सत्य माने ममता ने बांधतो, मिथ्या ने सत्य माने ममता ने बांधतो, मोहनी झाड़े तपड़ा प्राणी संसार मा, मोहनी झाड़े शपड़ाय प्राणी संसार मा, सुख ने जंखे सदा प्राणी संसार सदा सुख सुख ने माटे वलखा मारतो मानवी साचो सुख छे ए कई जाणी शकतो नथी, ए समझी शकतो नथी, के जाने तो जीवन धन्य बनी जाए। मानव ने लागे खावा मा सुख छे, मानव ने लागे ऊंघवा मा सुख छे, मानव ने लागे मात्र रुपया कमावा मा सुख छे,
ના બાપ સુખ નો પર્યાય અલગ છે. પુષ્પ જો આવે સંતોષ દિલમાં, પુષ્પ જો આવે ભાઈ સંતોષ દિલમાં, સાચો સુખી દેખાય પ્રાણી સંસારમાં, સુખને જંગે સદા પ્રાણી સંસારમાં, દુઃખને દેખી ગભરાય પ્રાણી સંસારમાં, સાચું સુખ સંતોષમાં છે સંયમમાં. સાચો સંયમ આવી જાય, સાચો સંતોષ આવી જાય, જીવન ધન્ય બની જાય. આવો એવી અધિક માસની અખંડ સત્સંગ ધારા 19માં આપણે દેરાણી જેઠાણીની વાર્તા કરીશું. કોઈ એક ગામમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. તેને રાધવ અને મોરાર નામે બે દીકરા હતા. તેમાં રાધવ મોટો અને મોરાર નાનો હતો. ખેડૂતે બંને દીકરાને પરણાવી દીધા હતા. છોકરાઓના મા બાપના સંસ્કાર, છોકરાઓમાં મા બાપના સંસ્કાર નાનપણથી જ પડે છે. અને એટલે જ કહ્યું છે, ખુદમાં અવતરજો દે નહીં ધ્યાન, બાળક ક્યાંથી બને મહાન. આડોશ પાડોશના સંસ્કાર પણ પડે છે. ખેડૂત અને તેની ભક્તિ અભણ હતા, પરંતુ સંસ્કારી હતા. તેથી સંતાનો પણ સંસ્કારી બન્યા હતા. જ્યારે તેમની વહુઓ દેરાની જેઠાણી જે થતી હતી તે ક્યારેક ક્યારેક ઝઘડી પડતી હતી. જ્યાં સુધી ઘરમાં પારકી જણીઓ આવી હોતી નથી ત્યાં સુધી ઘરમાં ખૂબ શાંતિ રહે છે. અને જ્યારે પારકું માણસ ઘરમાં આવે છે ત્યારે રોજ થોડી થોડી ટકટક ચાલુ થઈ જાય છે. એક દિવસ ખેડૂતની તબિયત બગડી. તેને લાગ્યું કે હું આ ફાલી દુનિયા છોડી અને બે ઘડીનો મહેમાન છું. તેથી મોટા છોકરાને બોલાવી પોતાની માયા મૂડીની તેમજ લેણા દેણાની સમજ પાડી છે. આમ ઘરની બધી લગામ તેના હાથમાં સોંપી અને તેઓ સ્વર્ગવાસી થયા છે. શું થયું એ પુત્રથી મા બાપ જે નાના ઠર્યા. મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન એસા જી કી હસતા ચલે શમશાન. આમ મોટા દીકરાના હાથમાં લગામ સોંપી બાપ સ્વર્ગવાસી થયા. થોડા દિવસો તો શોકના લીધે ઘરમાં શાંત વાતાવરણ રહ્યું, પણ ધીમે ધીમે મોટા છોકરાની વહુનો મિજાજ બગડતો ગયો. કારણ કે તેના પતિના હાથમાં ઘરનો બધો જ વહીવટ આવ્યો હતો. જાણે બધીએ મિલકત પોતાની માલિકીની હોય તેમ તે દિયર અને દેરાણી ઉપર હુકમ કરવા લાગ્યો. નાની વાતને વારે ઘડીએ મોટું મોટું રૂપ આપવા માંડ્યું. અવારનવાર નાની દેરાણીને દબડાવતી દબડાવતી અને ન કહેવાના મેળ કાઢતી, ઉપરાંત ન ખપનું કામ કાઢી દેરાણી પાસે ગધા વૈતરું પણ કરાવતી. નાનો ભાઈ ઘણો ભળો હતો, તે ભાભીના મીઠા વેણ ગણી લેતો. તેની પત્ની પણ ખરાબ ન દેખાય તે માટે જેઠાણી કહે તે સંભાળી લેતી અને સાંભળી લેતી, કદી પણ એનું વચન ઉઠાવતી નહીં. આ ઘરનું બધું વૈતરું દેરાણી કૂટતી તો પણ તે સુખેથી રોટલો ખાતી નહીં. જમવા અટાણે જેઠાણીની જીભ કાતરની માફક ચાલવા લાગતી તો પણ તે કંઈ જવાબ આપતી ન હતી. તે સમજતી હતી કે જેઠાણી માથે જો સવાલ જવાબ કરવા જઈશ તો ઘરનું વાતાવરણ વધુ બગડતું જશે. આમ સમજી તે મૂંગી રહેતી હતી. બાપની બધી મિલકતનો વહીવટ મોટા ભાઈના હાથમાં હતો અને નાના ભાઈને તેના પર વિશ્વાસ હતો. તે સમજતો હતો કે જ્યારે ત્યારે મને અડધો ભાગ મળવાનો જ છે. આમને આમ સમય વીતવા લાગ્યો. નાનો ભાઈ જંજાળી બની ગયો, તેનો વસ્તાર વધતો ગયો, તેમ તેમ તેની ભાભીનો કચવાટ પણ વધતો ગયો. જાણે બધું જ પોતાનું જ વરી જતું ના હોય એમ તે બબડાટ કરવા લાગી. સંતાનમાં તેને એક જ છોકરી હતી, જ્યારે દેરાણીને તો બે છોકરાની બે છોકરીઓ હતી. અત્યાર સુધી ભાઈઓમાં એવો સંપત્તો
કે લોકો તેમના વખાણ કરતા થાકતા ન હતા, પરંતુ દિવસે દિવસે મોટાભાઈની વહુએ બડાપો કરવા માંડ્યો એટલે મોટાભાઈનું મન ઊંચું થતું ગયું. પત્નીને તેના મનમાં એવું વિષ રડવા માંડ્યું હતું કે ધીમે ધીમે નાના ભાઈના પ્રત્યે તેની લાગણી ઓછી થતી જાય. સંપત્તિ જ સંસાર શોભે છે, સંપત્તિ જ કુટુંબમાં શાંતિ રહે છે, સંપત્તિ જ કુટુંબની ઇજ્જત જળવાઈ રહે છે. પરંતુ કુસંગ પેદા થાય છે એટલે ઘરનો મોભો તૂટી જાય છે. ભલા નાના ભાઈના મનમાં એવું કંઈ જ ન હતું, તે તો બધું જ સહન કરી લેતો હતો અને કદી એવું પણ વેણ ન ઉચ્ચારતો હતો કે એના વેણને કારણે ભાઈ ભાભીને ખોટું લાગે. જેઠાણી હવે એવી જબરી બની ગઈ હતી કે દિયર દેરાણી પાસે ઘરનું મોટા ભાગનું કામ કરાવતી અને તેમના છોકરાઓ પાસે પણ વેઠ કરાવતી, કારણ કે ઘરનું રાજ તેને મળ્યું હતું. એક વેળા મોટાભાઈની છોકરી અને નાના ભાઈના છોકરા વચ્ચે નજીવી બાબતમાં તકરાર થઈ, તેમાં છોકરીનું ઉપરાણું લઈને જેઠાણીએ તેના પતિને એવું આડું અવળું સમજાવ્યું કે આજે સાંજે તેણે નાના ભાઈને બોલાવીને ઘરમાં જુદા રહેવાનો હુકમ કર્યો. નાના ભાઈએ મોટા ભાઈને બહુ સમજાવ્યો કે ભાઈ ભેગા છીએ તો બાપની આબરૂ રહેવાની છે, છૂટા પડીશું તો નાક જાતમાંથી આપણું નાક કપાઈ જશે, ભાઈ બે હાથ વગર તાળી પડતી નથી, પાંચ આંગળી વડે પોંચો રણિયામણો લાગે છે, સંપ ત્યાં જ જંપ છે, છતાં આપને ડગમતું હોય તો અમે જુદા રહીએ, મારા ભાગમાં જે કંઈ આવતું હોય તે મને આપી દો એટલે પાછળથી આપણે કંઈ કચવાટ ન રહે. વળી બાપા પાસે શું હતું કે શું નહીં એની મને કંઈ ખબર જ નથી, શરૂઆતથી જ તમે એમાં રસ લેતા આવ્યા છો અને બધું સંભાળી લીધું છે, તો તમે જે આપો તે લઈને હું રસ્તે પડું. દોસ્તો, તો સ્થાવર જંગમ ઘણી મિલકત મૂકી ગયો હતો, તેમાં સ્થાવર મિલકતની વહેંચણી કરતી વખતે વચમાં મોટાભાઈની વહુ બોલી, દિયરજી તમારા બાપ થોડાક ઘરેણા અને થોડીક રકમ મૂકતા ગયા હતા, તે બધું તમારા વસ્તારને ખવડાવવામાં ખર્ચાઈ ગયું, જ્યારે સ્થાવર મિલકત આ એક ખેતર છે, તેમાંથી ઘર અમો રાખીએ છીએ અને ખેતર તમને સોંપીએ છીએ, ખેતરની ઉપર જે કંઈ ઉપજ થાય તે તમારી. આ સાંભળી નાનો ભાઈ તો ડઘાઈ જ ગયો. તેણે ધાર્યું હતું કે 5,000 રૂપિયા રોકડા તેમજ દાગીના ભાગમાં આવશે, પરંતુ ભાભીએ કહ્યું એ બધા તમારા વસ્તારને ખવડાવવામાં ખર્ચાઈ ગયા એટલે તે કાંઈ બોલ્યો નહીં. તેની પત્ની જેઠાણીની હરામખોરી સમજી ગઈ હતી, પરંતુ કજિયાનું મોકાળું આમ સમજીને તે ચૂપ રહી છે અને બધું ભગવાન ઉપર છોડી દીધું છે. બીજે દિવસે નાના ભાઈ અને તેની પત્નીએ ભાગમાં આવેલા ગોદણા, ગાદલા, વાસણ કુસણ, પાટલા, બાજો તથા પરચુરણ, ઘર વખરીનો બધો જ સામાન ગાડામાં ભરાવી તેમાં છોકરાઓને બેસાડી દીધા અને પોતાના ઘરે છેલ્લા રામ રામ કરી, પોતાના ઘરને પોતાના ભાઈ ભાભીને છેલ્લા રામ રામ કરી તેઓ ભાગમાં આવેલા ખેતરમાં રહેવા ચાલ્યા ગયા. ખેતરમાં એક મોટી ઓરડી આવેલી હતી, ત્યાં જઈને તેઓ વસ્યા. નાના ભાઈએ જિંદગીમાં ખેડ કરેલી નહીં તેથી શરૂઆતમાં બહુ જ તકલીફ પડી, એવામાં તેના પાડોશી ખેતરવાળાએ પૂરતો સાથ આપ્યો, તેના પર દયા લાવી તેને બધી જ જાતની મદદ કરવા માંડી, તેથી નાના ભાઈનું ગુજરાન ચાલવા માંડ્યું અને તે ખેડ કરતાં તેને બરાબર આવડી ગયું. વળી વરસાદ પણ સારો સોના જેવો વરસ્યો હતો તેથી સારો પાક થવાની આશાએ તેનામાં કંઈક હિંમત આવી અને દર વર્ષે જો આવો મબલક પાક ઉતરે તો થોડા જ વર્ષોમાં પોતે પૈસાદાર થઈ જાય એવી આશા પણ બંધાણી. આથી પતિ પત્ની બધું દુઃખ ભૂલી સુખ સ્વરૂપ શાંતિમય જીવન જીવવા લાગ્યા. એક વર્ષે આસો મહિનામાં અધિક માસ આવ્યો. આ વેળાએ ખેતર પાકથી ભરપૂર લચેલું હતું, ભરપૂર હતું, પાક તૈયાર થઈ ગયો હતો, માત્ર લણી લેવાની આરસ હતી. જો સમયસર લણી લેવામાં આવે તો ધાન્યના ઢગલા થઈ જાય એમ હતું. એ માટે નાનો ભાઈ વિચાર જ કરી રહ્યો હતો ત્યાં તો તેની પત્નીએ કહ્યું, આપણે આ વખતે પુરુષોત્તમ મહિનો નાવો થયો ને બની શકે તેટલું ધર્મ ધ્યાન કરવું છે, એક મહિનો ખેતરનું કામ થોપાવી રાખ જેથી બળદિયાને પણ આરામ મળે, ધર્મના કામમાં ઢીલ ના હોય, બંને પુરુષોત્તમ ભગવાનનું વ્રત હાજર્યું છે, બંને આમ વ્રત કરવા માંડ્યા છે. ખેતર થોડી દૂર નદી હતી ત્યાં બંને પતિ પત્ની વહેલા સવારે ઉઠી નાહવા જાય
કાઠાગોરની વાર્તા સાંભળતા યથાશક્તિ દાન દક્ષિણા આપતા વ્રત ઉપવાસ કરી દર્શન કરી ઘેર આવી અને એકટાણું કરતા. હાલમાં ખેતરનું કામ થંભાવી દેવામાં આવ્યું હતું, પણ અવારનવાર નાનો ભાઈ ખેતરની તપાસ કરી આવતો. કારણ કે ખેતર પાકથી લચી ગયું હતું, કોઈ આરામખોર પાક લણી લે તો તેની બધી મહેનત એળે જાય. આ કારણથી રોજ તે રાતના જાગતો અને ચારે બાજુ ખેતરની ચોકી કરતો. હવે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિને માત્ર એક દિવસ આડો હતો. રાતના સમયે નાનો ભાઈ ખેતરની આસપાસ ફરતો, ભજન ગાતો અને પાકનું સારું એવું ધ્યાન રાખતો. હવે થોડા જ દિવસોમાં પાક લણાઈ જશે ને ખેતરમાં ધાન્યના ઢગલા થશે એ આશાથી તે બહુ આનંદિત હતો. પરંતુ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. માનવી ધારે છે કંઈક અને થાય છે શું. ક્યારેક ધારેલું બની જાય છે તો ક્યારેક ધારણા ધૂળમાં મળી જાય છે. એ રાતના કોઈ રાજાના લશ્કરે આવી નાના ભાઈના ખેતર આગળ પડાવ નાખ્યો. ઘેડેસવાર સૈનિકોએ ઘોડા છૂટા મૂકી દીધા. એ ઘોડા હોય નાના ભાઈના ખેતરમાં જવા માંડ્યું ત્યારે નાનો ભાઈ ગભરાઈ ગયો. એને લાગ્યું કે હવે તો માલની માટી થઈ જશે, બધોય પાક ઘોડા સાફ કરી નાખશે. આથી તે લશ્કરના સેનાપતિ પાસે જઈ બે હાથ જોડીને કરગરીને કહેવા લાગ્યો, બાપુ આમ ગરીબનો તો કંઈક વિચાર કરો. વર્ષ દાડા કાળી મજૂરી કરી અને ખેડ કરી છે અને મહેનતના પ્રતાપે પ્રભુ કૃપાથી સારો પાક થયો છે. તેને ઘોડાઓ ખાઈ જશે, આખું ખેતર ખેદાન મેદાન કરી નાખશે. માટે કૃપા કરી તમારા ઘોડાને પાછા વાળી લો. આ સાંભળી સેનાપતિ ઉલટો ગુસ્સે થયો. તે રાજ્યમાં લડાઈ કરી લૂંટ ચલાવીને થાકો એને પાછો ફર્યો હતો અને વિજયના ઉન્માદમાં તે એવો અભિમાની બની ગયો હતો કે તેણે નાના ભાઈના કહેવા ઉપર ધ્યાન આપ્યું નહીં. ઉલટું તેને દખલગીરી કરવા બદલ પકડીને એક ઝાડ સાથે મુસ્કેટાટ બાંધી દીધો. ભાઈએ બહુ કાલાવાલા કર્યા, બહુ કરગર્યો, પણ તેનું અહીંયા સાંભળે તેમ કોણ હતું. બીજી બાજુ ખેતરમાં છૂટેલા ઘોડાઓએ દોડા દોડ કરી આખા ખેતરને વેરણ છેરણ કરી નાખ્યું છે, મેદાન કરી નાખ્યું છે. ખવાય તેટલું ખાધું, બાકીનું બધું જ બગાડી નાખ્યું. લશ્કરના સેનાપતિએ આ બધું જ નજરે નિહાળ્યું, પણ તેનું રૂવાડું ફરક્યું નહીં. જ્યારે ઝાડ સાથે બાંધેલા નાના ભાઈનો તો જીવ બધી જ પાયમાલી જોઈ કડી કડીએ કપાઈ જતો હતો. સવાર પડતા પહેલા જ લશ્કર આગળ રવાના થયું. હજુ એ નાનો ભાઈ બંદીવાન હાલતમાં હતો, ચોધાર આંસુ પાડી રહ્યો હતો. ખેતરની દુર્દશા તેનાથી જોઈ જતી ન હતી. તેની પત્ની બિચારી ઊંઘતી હશે તેથી તેને રાતના બનાવની ક્યાંથી ખબર. પરંતુ સવાર પડતા તે જાગી અને પોતાના પતિને રોજની જેમ પથારીમાં સૂતા ન દેવતા તે બેબાકડી બનીને આમ તેમ તપાસ કરવા લાગી તો આખું ખેતર બરબાદ થઈ ગયું હતું. અને એક ઝાડ સાથે પોતાના પતિને બાંધેલા જોયા. તે દોડીને તેણે પતિના બંધન છોડી નાખ્યા. બધી વાત સાંભળી તેની આંખથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. પ્રભુના ભક્તને જો દુઃખ પડે તે તેના માન્યમાં આવતું ન હતું. તેથી તે બે હાથ જોડી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરવા લાગી, કહેવા લાગી, હે પુરુષોત્તમ ભગવાન, હે નોધારાના આધાર, હે જગદાધાર, હે અશરણના શરણ, જગતમાં તમારા વ્રતનો મહિમા બહુ જ ગવાય છે. પણ કહે છે કે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનારા આદિ વ્યાધિ ઉપાધિને દૂર થઈ જાય છે, એમને મનવાંછિત સુખ મળે છે. તો પ્રભુ તમારો મહિમા ક્યાં ગયો? નિષ્કામ ભાવે શ્રદ્ધા ભાવથી ભગવાનને પ્રાર્થના કરી નાના ભાઈની પત્ની આમ તેમ જોવા લાગી તો ખેતરમાં છૂટા છવાયા જગમગતા હીરા મોતી વેરાયેલા દેખાયા. આથી નાનો ભાઈ અને પત્ની તો હર્ષ ગેલા થઈ ગયા અને તેને પુરુષોત્તમ પ્રભુની પ્રસાદી માની વીણીને ઘેર લઈ આવ્યા છે. એ હીરા મોતી લશ્કરના સેનાપતિના હતા. તેના ગળામાં રહેલા હીરા મોતીના કંઠા તૂટી ગયા હતા તેની તેને ખબર પણ ન રહી હતી. આમ અજાણપણે તેણે ખેતરમાં થયેલા નુકસાન કરતાં અધિક બદલો માળી આપ્યો. હવે નાના ભાઈની દશા પલટાઈ ગઈ. હીરા માણેક મોતી વેચતા પુષ્કળ પૈસા મળ્યા. તેમાંથી ખેતરો ખરીદી ખેતીવાડી વિકસાવી અને થોડા જ વર્ષોમાં
તે ખૂબ સુખી થઈ ગયો. તેના મોટા ભાઈ કરતાં તેની જાહો જલાલી ખૂબ વધી ગઈ. જ્યારે જ્યારે પુરુષોત્તમ મહિનો આવે ત્યારે તે બંને પતિ પત્ની શ્રદ્ધાભાવથી પુરુષોત્તમ મહિનો નાખતા અને દાન પુણ્ય કરતા ખૂબ શાંતિથી આનંદથી જીવતા અને અંતે તેમનો વૈકુંઠમાં વાસ થયો છે. કયું પણ છે, આજ કરશું કાલ કરશું કાલ વીતી જાય, આજ નહીં ને કરશું કાલ સમય હાથથી જાય, કર્મ કાર્યમાં ઢીલ કરે તે પૂરે પૂરો પસ્તા, આજ નહીં કરશું કાલ સમય હાથથી જાય, આજ નહીં કરશું કાલ સમય હાથ ધર્મ કાર્યમાં ઢીલ કરે તે પૂરે પૂરો કરતા. અને એટલા માટે કીધું કાલ કરે સો આજ, આજ કરે સો અબ, પલ મેં પ્રાણ ચલો જાય ફિર કરે કબ, પલ મેં પ્રાણ ચલ જાય ફિર કરે કબ. આદિક માસ ઓગણત્રીસમો મણકો ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, ભગવાન શ્રી પુરુષોત્તમના ચરણોમાં શ્રી કૃષ્ણાર્પણ કરી આવો બે મિનિટ માટે. શ્રી કૃષ્ણ શરણમ, 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 જય શ્રી કૃષ્ણ શરણમ. બોલીએ પુરુષોત્તમ ભગવાને.